સરકારથી જોઈએ તો ગુજરાતમાં કોંગ્રેસની કારમી હાર અને પ્રદેશ નેતૃત્વની નિષ્ફળતાને લઈને હાઈકમાન્ડ આકરા મૂડમાં છે. રાજ્યમાં કારમી હારને લઈને અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રચેલી ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી 12 અને 13 જાન્યુઆરી ગુજરાત આવશે. આ કમિટી ગુજરાતમાં કોંગ્રેસની હારના કારણો શોધશે અને હાઈકમાન્ડને રિપોર્ટ કરશે. નીતિન રાઉતની અધ્યક્ષતામાં રચાયેલી કમિટીમાં શકીલ અહેમદ અને સપ્તગીરી ઉલાકા પણ સામેલ થયા છે. તો અમદાવાદમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદો વધી છે. જમીન દબાણ કરતા અને પચાવી પાડતા શખ્સો સામે ફરિયાદ પણ થઈ રહી છે અને કાર્યવાહી પણ થઈ રહી છે. કલેક્ટરની અધ્યક્ષતામાં કામ કરી રહેલી કમિટી જમીન પર દબાણ કરનારા શખ્સો સામે કાર્યવાહી કરે છે. ચાલુ મહિને અત્યાર સુધીમાં 350થી વધુ આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. લેન્ડ ગ્રેબિંગના ગુનામાં અધિકારી જમીન તપાસવા માટે જાય છે, જે બાદ પોલીસ અધિકારી અને કલેક્ટર દ્વારા દબાણ કરનાર આરોપી સામે ફરિયાદ કરવામાં આવે છે. જો કે ચોંકાવનારી વાત એ છે કે લેન્ડ ગ્રેબિંગનો કાયદો આવ્યા પછી પણ લેન્ડ ગ્રેબિંગની અરજીઓ ઝડપથી વધી છે. કાયદો આવ્યા બાદ 500થી વધારે અરજીઓ આવી છે. સરકારી અને ખાનગી જમીનમાં દબાણ કરનાર સામે ફરિયાદ દાખલ કરાઈ છે. લેન્ડ ગ્રેબિંગની કુલ 71 ફરિયાદ નોંધાઈ છે, જેમાં 49 ફરિયાદ ખાનગી જમીન અને 22 ફરિયાદ સરકારી જમીનની છે. સેલવાસના સાયલીના 9 વર્ષના ચેતાની હત્યાના મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. પૈસાનો વરસાદ અસીમ શક્તિ મેળવવા માટે મેલી વિદ્યા કરી ચેતાની બલિ ચઢાવી દેવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. આ મામલે સેલવાસ પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. ચેતાની હત્યા કરનાર મુખ્ય આરોપી સગીર છે. સગીર આરોપી ચિકન શોપ પર કામ કરતો હતો. સગીર આરોપીઓ અસીમ શક્તિ મળે તે માટે ચેતાની હત્યા કરી 9 વર્ષના ચેતાનો મૃતદેહ વાપીના કરવડ નજીકથી સ્મશાન પાસેથી મળી આવ્યો હતો.